देशनी राजधानी दिल्ली अने आर्थिक राजधानी मुंबई वच्चेनु अंतर हवे तमे 12 कलाकमां ज पूर्ण करी शकशो। वडाप्रधान नरेन्द्र मोदी अने केन्द्रीय परिवहन प्रधान नितिन गडकरी आजे देशना सौथी मोटा प्रोजेक्ट दिल्ली मुंबई एक्सप्रेस वे नु उद्घाटन करशे। गुजरात अने राजस्थान सहित देशना अनेक राज्योमांथी पसार थतो आ एक्सप्रेस वे देशनो सौथी लांबो एक्सप्रेस वे छे। आ एक्सप्रेस वे नी लंबाई 1386 किलोमीटर छे, जेना पर मुसाफरो माटे जरूरी तमाम अत्याधुनिक सुविधाओ उपलब्ध रहेशे। एक्सप्रेस वे शुरू थवाने कारणे दिल्ली जयपुर हाईवे पर ट्राफिक नु भारण घणुं घटी जशे। परिणामे आ हाईवे पर लागता ट्राफिक जाम थी मुसाफरो ने फायदो थशे। आ एक्सप्रेस वे नी सफर दरमियान दिल्ली अने मुंबई वच्चे नी मुसाफरी नो समय 24 कलाक थी घटीने अर्धो एटले के फक्त 12 कलाक नो थई जशे। તો આ સાથે જ મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે નું કામ પ્રગતિમાં। ગુજરાતમાં કુલ 426 કિલોમીટર નો છે રૂટ, ત્યારે 426 કિલોમીટર ના રૂટ પર કુલ 60 પુલ બનશે, 17 ફ્લાયઓવર, 17 ઇન્ટરચેન્જ અને 8 ઓવરબ્રિજ બનશે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે બનાવવા કુલ 23 કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। ગુજરાતમાં 9 કંપનીઓ અલગ અલગ સ્થળોએ કામ કરી રહી છે, ત્યારે માળખાકીય વિકાસ માટે આ એક મોટા સમાચાર। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે બનાવવા માટે અત્યારે 23 કંપનીઓને કોન્ટ્રાક્ટ અપાયો છે અને ગુજરાતમાં 9 કંપનીઓ અલગ અલગ સ્થળોએ આ કામ કરી રહી છે। સંવાદદાતા યુનુસ ગાઝી આ વિશે વધુ વાત કરી રહ્યા છે। યુનુસ, પરિવહન ક્ષેત્રે એક મોટી વાત કહી શકાય આને? શિવાની મોટી વાત અને મોટી ક્રાંતિ પણ કહી શકાય, કારણ કે છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકાર દ્વારા દેશની માળખાકીય સુવિધાઓ વધારવા માટે જે પ્રયત્નો કરવામાં આવે છે તેમાં એક રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સૌથી મહત્વનું પાસું છે અને નીતિન ગડકરીના વડપણ હેઠળની ટીમ દ્વારા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું અને એક જે પાર્ટ છે તેનું કામ લગભગ કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે અને બીજા પાર્ટ એટલે કે વડોદરાથી મુંબઈ તરફનો જે માર્ગ છે અને સૌથી બીઝી માર્ગ કહેવામાં આવે છે અને ગુજરાતના જે અલગ અલગ રાજ્યોનો કુલ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે નો જે માર્ગ છે તેમાં ગુજરાત નો સૌથી વધુ 426 કિલોમીટર લાંબો આ માર્ગ તેનો સમાવેશ થાય છે અને અત્યારે અમે વડોદરા એક્સપ્રેસ વે ની નજીક, અમદાવાદ વડોદરા જે હાઈવે છે એક્સપ્રેસ વે છે તેની બિલકુલ નજીક થી જે પસાર થતો હાઈવે છે ત્યાંના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। લગભગ અહીંયાથી 426 કિલોમીટર લાંબો આ જે રૂટ છે તેમાં અલગ અલગ વિસ્તારોની અંદર જે સમાવેશ કરવામાં આવે તો અત્યારે અમે જે સાવલી થી પાદરા તરફ જે જતો માર્ગ છે ત્યાં ઉભા છે અને અહીંથી સીધો સુરત તથા મુંબઈને જોડતો આ માર્ગ છે તે સીધો કનેક્ટ થઈ રહ્યો છે। આ લગભગ જે આ 426 કિલોમીટર નો જે રૂટ છે ગુજરાતમાંથી જે પસાર થવાનો છે તેમાં 60 બ્રિજ, 17 ફ્લાયઓવર અને 17 ઇન્ટરચેન્જ અને 8 રોડ ઓવરબ્રિજ બનવાના છે। આ જે માર્ગનું નિર્માણ કાર્ય ગુજરાતમાં થઈ રહ્યું છે, અલગ અલગ રાજ્યોમાં તો થઈ રહ્યું છે પણ ગુજરાતની અંદર જે થઈ રહ્યું છે તેમાં 23 કંપનીઓ પૈકી જે 9 કંપનીઓ જુદું જુદું કામ કરી રહી છે અને જો અલગ અલગ રાજ્યોની વાત કરું કે કયા રાજ્યોની અંદર કેટલા કિલોમીટર નો રૂટ છે તો હરિયાણામાં 139 કિલોમીટર, રાજસ્થાનમાં 373 કિલોમીટર, મધ્યપ્રદેશમાં 244 કિલોમીટર અને જેમ અગાઉ કહ્યું કે ગુજરાતમાં 426 કિલોમીટર, મહારાષ્ટ્રમાં 171 કિલોમીટર નો સમાવેશ થાય છે। લગભગ 15,000 હેક્ટર થી વધુ જમીનનો ઉપયોગ આ માર્ગ બનાવવા માટે કરવામાં આવ્યો છે। આમ જે અલગ અલગ રાજ્યોની અંદર જે કિલોમીટરની જો જોઈએ તો સૌથી વધુ 426 કિલોમીટર ગુજરાતમાંથી પસાર થવાનો છે। આમે દિલ્હી મુંબઈ વચ્ચે જે મોટા વાહનો છે તેનું જે અવર જવર છે સૌથી વધુ હોય છે, સૌથી બીજી માર્ગ કહેવાય છે, તેને કારણે જે જૂના હાઈવે છે ત્યાંનું ભારણ ઘટશે અને અન્ય જે આ હાઈવે છે તેની ઉપરથી લોકો વહેલી તકે પસાર થશે। 24 કલાક દિલ્હી મુંબઈ જવા માટે થતા હતા પરંતુ આ માર્ગ ઉપર માત્ર 12 કલાકની અંદર અવર જવર કરી શકાય છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે સહિત લગભગ જે 5 ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ વે નું બાંધકામ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થવાનું છે, તે પૈકીનો આ એક માર્ગ છે। આમ તો છેલ્લા 3-1 માસથી આ માર્ગ ઉપરથી જે સ્થાનિક લોકો છે અને ટુ વ્હીલર કે રિક્ષા સહિતના જે નાના વાહનો છે તે અહીંથી જરૂરથી પસાર થઈ શકે છે પણ હજુ પણ કેટલું કામ અને ફિનિશિંગ બાકી છે અને તેનું કામકાજ પ્રગતિમાં છે। આમ આ જે માર્ગ છે આજે જે વડાપ્રધાન ઉદઘાટન કરવાના છે તે રૂટને કનેક્ટ કરતો આ માર્ગ છે અને અહીંથી આ જે માર્ગ છે તે ખુલ્લો મુકાયા બાદ ગુજરાતની પણ રોનક બદલાવા જઈ રહી છે અને ગુજરાતના લોકો માટે પણ સમયની જે ઘણી બધી છે એ બચાવ થશે। લગભગ અગાઉથી કહેવામાં આવતું હતું ડિસેમ્બર 2022માં આ માર્ગનું કામ પણ પૂર્ણ થઈ જશે તેવું કહેવાતું હતું, લગભગ અવર જવર કરવા માટે તો
काम पूर्ण थई चुकू छे, पण हजु केटलुं काम बाकी छे, फिनिशिंग सहित जे प्रक्रिया छे ते आगळના રૂટ સહિતની બાકી છે, એકાદ વર્ષ સુધીમાં લગભગ અગાઉથી કહેવામાં આવતું હતું ડિસેમ્બર 2022 માં આ માર્ગનું કામ પણ પૂર્ણ થઈ જશે તેવું કહેવાતું હતું, લગભગ અવરજવર કરવા માટે તો 90% જેટલું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, પણ હજુ કેટલું કામ બાકી છે, ફિનિશિંગ સહિતની જે પ્રક્રિયા છે તે આગળના રૂટ સહિતની બાકી છે, એકાદ વર્ષ સુધીમાં આ માર્ગ ઉપરથી પણ ભારે વાહનોની અવરજવર કરી શકાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા માટે તંત્ર કવાયત કરી રહ્યું છે, જોવાનું હવે એ છે કે આ માર્ગ સામાન્ય લોકો માટે ક્યાર સુધીમાં ખુલ્લો મૂકવામાં આવે છે. શિવાની બિલકુલ. તો અમારા સંવાદદાતા યુનુસ ગાઝી આ રસ્તા પર હાજર હતા. મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વેનું કામ પ્રગતિમાં છે અને ટૂંક જ સમયમાં લોકોને આ સુવિધા આપવાનો પ્રયત્ન પણ થઈ રહ્યો છે, ત્યારે વિકાસની આ રફતાર હવે વધુ ગતિ પકડશે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે બનાવવા માટે કુલ 23 જેટલી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને ઝડપથી આ કામગીરી પૂર્ણ કરવા માટે પણ ક્યાંક પ્રયત્ન કરાઈ રહ્યા છે.